ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ નાઉન વિશે થોડુંક આગળ ભણીએ જો આપણે નાઉનને એકદમ ડિટેલમાં ભણી રહ્યા છે તો આગળના જે ટૉપિક થયા આપણે બરાબર છે નાઉનના હવે આપણે નાઉન વિશે આગળ શરૂઆત કરીએ આજે નાઉનની અંદર આપણે ભણવાનું છે એ નાઉન જુઓ નાઉને જેન્ડરવાઈઝ પણ હોય છે એટલે કે આપણે જેન્ડર વિશે આજે ભણવાનું છે રાઈટ જે તમે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ તો પહેલાં એ સમજીએ જેન્ડર એટલે કે આ જાતિ નક્કી કરશે બરાબર છે એટલે જેન્ડરમાં આપણને ખબર છે કે આપણે કોઈ ફોર્મ ભરતા હોઈએ તો જાતિમાં આવે કે ભાઈ નર કે માતા બરાબર છે એને આપણે એ રીતે ના ઓળખીએ તો શું ઓળખીએ છીએ આપણે પુરુષ કે સ્ત્રી એટલે કે પુલિંગ કે પછી સ્ત્રીલિંગ બરાબર છે અંગ્રેજીમાં એને કહીએ તો શું કહીએ આપણે તો એક કહીએ મેલ અને સામે શું લખ્યું હોય ફિમેલ આપણે ફોર્મ ભરતા હોય તો એમાં આપણે ટીક કરવાનું હોય કે મેલ કે ફિમેલ બરાબર છે સો એક આ છે તો એનો અર્થ આપણે એવું કરીએ કે આપણે એના વર્ગ નક્કી કરીએ છીએ વર્ગ એટલે કે પ્રકાર નક્કી કરીએ છીએ કે શું છે સ્ત્રી છે પુરુષ છે એ પ્રકાર આપણે નક્કી કરીએ છીએ બરાબર છે તો અહીંયા યાદ રાખીએ કે જે આ જેન્ડર શબ્દ છે કયો શબ્દ છે જેન્ડર એ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષા જનરલી બધા શબ્દો ત્યાં લેટિન ભાષા ઉપરથી ઉતરી આવેલા છે તો મૂળ એક આ લેટિન ભાષાનો શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી આવ્યો છે તો એ છે નામના શબ્દ ઉપરથી આવ્યો છે અને જેનો અર્થ જ આ થાય છે કે વર્ગ અને પ્રકાર કે વર્ગ પાડવા અને પ્રકાર પાડવા બરાબર છે તો આ ચેન્જ ધ જેન્ડર એ આપણને થોડોક એનો આછો પાતળો ખ્યાલ છે કઈ રીતે તો આપણે જોઈએ કે જેન્ડર ચેન્જ કરતા હોય તો આપણે શું કરીએ બોય હોય તો બોયનું આપણે સામે લખીએ છીએ ગર્લ બરાબર છે કિંગ હોય તો કિંગનું આપણે શું લખીએ સામે તો ક્વીન લખીએ બરાબર છે આ આપણને બેઝિક ખબર છે ઓકે મેલ ફિમેલ એ મેં તમને કીધું હી છે ત્યાં આપણે શું કરીએ ત્યાં શી મધર છે તો આપણે શું લખીશું ત્યાંનું ચેન્જ કરીને ફાધર બરાબર છે આ રીતે પણ ચેન્જ થઈ શકે મેં છેલ્લું એક્ઝામ્પલ એટલે લખ્યું છે કે સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગ બતાવે છે અહીંયા પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ બતાવે છે બરાબર છે બ્રધરનું સિસ્ટર કરીએ છીએ તો આ રીતે જવાય હવે આની અંદર જોઈએ તો આપણને બે મળે છે એક કઈ મળે તો પુરુષવાચક મળે શું મળે આપણને એક જેન્ડર પુરુષવાચક જેન્ડર મળે જેને આપણે એ પુરુષવાચક ઝાંઢણને આપણે શું કહીએ તો આપણે એને કહીએ છીએ પુલ્લિંગ કહીએ છીએ શું કહીએ છીએ તો પુલ્લિંગ કહીએ છીએ જેને અંગ્રેજીમાં આપણે કહીશું મસ્ક્યુલાઈન ઘણી વખત એને મસ્ક્યુલિંગ પણ કહેતા હોઈએ છીએ બરાબર છે એક આ યાદ રાખજો અંગ્રેજી પણ ખાસ યાદ રાખવાનું છે કે પુરુષવાચક એને આપણે પુલ્લિંગ કીધું અને એને કીધું આપણે મસ્ક્યુલાઇન ક્લિયર એ જ રીતે એ જ રીતે આપણે બધા ઉદાહરણ પણ જોઈએ એના પછી શું મળે આપણને સ્ત્રીવાચક સ્ત્રીવાચક બરાબર છે જેને આપણે કહીશું માતા વાચક ઓકે તે આપણે શું કહીએ એને આપણે કહીએ સ્ત્રીલિંગ કહીશું શું કહીશું આપણે એને સ્ત્રીલિંગ ઓકે જેને આપણે કહીશું ફેમિનાઇન શું કહીએ છે આપણે એને ફેમિનાઇન જેન્ડર આ એક પ્રકાર થઈ ગયું સેકન્ડ કે સ્ત્રીલિંગ છે પુલિંગ છે બરાબર છે અહીંયા આના પછી આગળ જોઈએ કે નપુસંકલિંગ બરાબર છે કે જે નથી સ્ત્રીલિંગમાં ગણાતું કે નથી ઓબ્જેક્ટ કે જે નથી સ્ત્રીલિંગમાં ગણાતા કે નથી પુલ્લિંગમાં ગણાતા તો એ જે સ્ત્રીલિંગ પણ નહીં અને પુલ્લિંગ પણ નહીં તો એને આપણે શું કહીશું તો લિંગ કહીશું કે જેને આપણે કહીશું ન્યૂટ્રલ જેન્ડર બરાબર છે એ ઓબ્જેક્ટ છે ઉદાહરણની ચર્ચા આપણે પછી કરીએ પહેલાં આપણે સમજી લઈએ કે જેન્ડરની અંદર શું શું છે પુલ્લિંગ છે સ્ત્રીલિંગ છે નપુ લિંગ મળ્યું ન્યુટ્રલ જેન્ડર બરાબર ન્યુટ્રલ જેન્ડર ઓકે ત્યારબાદ હજી પણ એક છે એ કયું છે તો એ છે એ તમારું આવશે ઉભયલિંગી શું આવશે ત્યાં ઉભયલિંગી ઉભય ગુણી કહો છો ને એમ જે પેલા આપણે બંને ગુણધર્મો ધરાવતા હોય એને ઉભય લિંગી કહીશું અથવા તો એને આપણે કહીશું ઉભય વાચક એટલે કઈ રીતે કે એ બંનેમાં વપરાશે એ સ્ત્રીલિંગમાં પણ વપરાશે એનો ઉલ્લેખ સ્ત્રીલિંગ પણ થઈ શકે અથવા તો એનું તમે મિનિંગ પુરુષવાચક એટલે કે પુલ્લિંગમાં પણ કરી શકો એટલે કહીશું જેને આપણે શું કહીશું આપણે કોમન જેન્ડર કહીશું શું આપીશું નામ એનું કોમન જેન્ડર ખૂબ જ અગત્યનો ટૉપિક છે ત્યાં આપજો ખાસ શીખો ત્યાં પુલ્લિંગ સ્ત્રીલિંગ પછી નપુસકલિંગ કે જે સ્ત્રીલિંગ અને પુલિંગમાં અહીંયા આ બંનેમાં ભૂલ ના કરતા કે નપુસકલિંગ શું છે કે જે સ્ત્રીલિંગ પણ નથી કે જે પુલ્લિંગ પણ નથી એને આપણે શું કહીએ છીએ તો નપુસકલિંગ કહીએ છીએ પરંતુ જેનો મિનિંગ આપણે સ્ત્રીલિંગમાં પણ લઈ શકીએ છીએ જેનો અર્થ એ શબ્દ સ્ત્રીલિંગની પણ તમને સૂચન કરતો હોય અથવા તો એ અર્થ કે જેમને તમને પુલ્લિંગનું પણ સૂચન કરતો હોય એને આપણે કહીએ છીએ ત્યાં ઉભયલિંગી નવું કંઈક શીખવા મળશે એ વસ્તુની શ્યોરિટી બરાબર છે ઉભયલિંગી અથવા તો ઉભયવાચક હવે દરેકના આપણે ઉદાહરણ જોઈએ ઉદાહરણ સાથે ઘણું બધું એવું આપણું ક્લિયર થતું રહેશે તો જુઓ પુલ્ડિંગમાં તો કંઈ ખાસ શીખવાનું અહીંયા રહેશે નહીં પુલ્ડિંગની અંદર તો એવા શબ્દો જે પુરુષવાચક શબ્દો છે બરાબર છે પુરુષવાચક શબ્દોમાં પુલ્લિંગમાં આપણે લખીએ તો પુરુષવાચક શબ્દોની અંદર આપણે લખીએ મેન લખીએ બરાબર છે આપણે કિંગ લખીએ છીએ આપણે બોય લખીએ છીએ બરાબર છે કે જે પુર પુરુષવાચક તમે શબ્દો બતાવો છો ઓકે એના પછી આપણે આગળ જોઈએ ત્યાં લાયન લખીએ છીએ ત્યાં રાઈટ હીરો લખો છો ઘણા બધા શબ્દો છે આવું લિસ્ટ તમે બનાવી શકો છો મેન છે કિંગ છે બોય છે લાયન છે હીરો બરાબર તો ટાઈગર છે તો આ બધા શબ્દો પુલ્લિંગ શબ્દોનું સૂચન કરે છે તો આને પુલ્લિંગ કેટેગરીમાં ગણીશું આપણે હવે અહીંયા પહેલાં એવું માનવામાં આવતું હતું સમજો કે જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે કેવો કેવી અને કેવું તો એ પ્રમાણે આપણે આગળ જોઈએ કે હવે સ્ત્રીલિંગ શબ્દો જોઈએ તો જેમ આપણે જે પહેલા પુલ્લિંગ શબ્દો લખ્યા એમાં આપણે પુલ્લિંગ કરીએ બોય લખો તો બોયના સામે શું લખવું પડે ગર્લ બરાબર છે મેન છે તો મેનનું આપણે શું કરીશું વુમેન આ આપણે પછી જ લઈએ સ્ત્રીલિંગમાં હાલ નથી લખતા કિંગ છે તો કિંગનું આપણે શું કરીશું ત્યાં ક્વીન બરાબર છે હીરો છે તો એનું શું થાય હિરોઈન થાય બરાબર છે લાયન છે તો લાયનનું શું થાય છે લાયનિસ ટાઈગરનું શું થાય તો ટાઈગ્રેસ એ આપણને ખબર છે ઓકે આપણે જેન્ડર ચેન્જ કરી કે હી છે તો એનું આપણે શું કરી લેવાના શી અને મેલ હોય તો મેલનું આપણે શું કરીએ છીએ તો ફિમેલ કરીએ છીએ આ તમને ક્લિયર થઈ જશે સ્ત્રીલિંગ છે અને પુલ્લિંગ છે નપુસકલિંગમાં જોઈએ કે નપુસકલિંગમાં સકલિંગમાં એવા ઓબ્જેક્ટ કે જે આપણે નથી લેતા નપુસકલિંગની અંદર કે એવા ઓબ્જેક્ટ જે સ્ત્રીલિંગમાં પણ નથી ગણતા કે પુલ્લિંગમાં સપોઝ આપણે ગણીએ છીએ બુક બરાબર છે પછી આપણે ગણીએ પેન પછી આપણે ગણીએ રૂમ બરાબર છે ટ્રી આ બધાને આપણે શેમાં ગણીશું આપણે નપુ સકલિંગની અંદર ક્લિયર થાય છે ઓકે ત્યારબાદ ત્યારબાદ ઉભય વાચકમાં ખાસ ધ્યાન આપવાનું છે અને આ જો નાઉન શીખશો ને તો પછી તમને પ્રો નાઉનની અંદર ક્લિયર થઈ જશે નાઉન શીખ્યા તો એમાં તમારે ઉભય વાચકમાં ખાસ ધ્યાન આપવાનું છે સપોઝ કઈ રીતે તો બોય છે તો બોય ઉપરથી તમે એનું સર્વનામ તો ઇઝીલી વાપરી શકશો ત્યાં હિ આપણે સર્વનામનો ટોપિક હજી ચાલુ નથી કર્યો કેમ કે આપણે નાવને જેટલું ડીપમાં ભણી રહ્યા છે પછી સર્વનામ આવશે સપોઝ ગર્લ છે બરાબર છે તો ગર્લ માટે તમે વાપરી શકો છો ત્યાં સીધો સી બરાબર છે અને બુક છે તો બુક માટે તમે કયું સર્વનામ વાપરશો ત્યાં ઇટ સર્વનામની અંદર આપણે એની ચર્ચા કરીશું ત્યાં તો આ ક્લિયર થશે તમારો નાઉનો પાર્ટ ક્લિયર થશે તો સર્વનામ તમે આરામથી શીખી લેશો ત્યાં અને ત્યારબાદ આર્ટિકલ બરાબર છે તો ઉભય વાચકની એવા શબ્દો કે જે બંનેનો ઉલ્લેખ કરતા હોય બરાબર છે સપોઝ હું અહીંયા લખું છું ફ્રેન્ડ બરાબર છે બેસ્ટ શબ્દ છે ફ્રેન્ડ હવે ફ્રેન્ડ્સ એનો ઉલ્લેખ કરે છે સપોઝ કોઈ બોય હશે બરાબર છે તો બોયનો ફ્રેન્ડ અને ગર્લ હોય તો ત્યાં ગર્લ બરાબર છે તો ગમે તે હોઈ શકે છે અહીંયા તો એ ત્યાં ફ્રેન્ડ એ શું ઉલ્લેખ કરે છે તો ત્યાં હી બતાવશે યા શી બતાવશે ક્લિયર છે ત્યાં પેરેન્ટ હવે જ્યારે પેરેન્ટ લખું એઝ અ પેરેન્ટ વાત કરું છું તો એઝ અ પેરેન્ટ આપણે કોઈ એમ કે ભાઈ એઝ અ પેરેન્ટ તો એઝ અ પેરેન્ટ મધર મધર પણ કહી શકે કે એઝ અ પેરેન્ટ વાત કરું છું અને ફાધર પણ કહી શકે એઝ અ પેરેન્ટ તો પેરેન્ટની અંદર શું આવશે ત્યાં હી પણ હોઈ શકે કે શી પણ હોઈ શકે ક્લિયર થાય છે ઓકે એવા શબ્દો છે ચાઇલ્ડ એટલે કે એક બાળક હવે બાળક કીધું છે ચાઇલ્ડ પછી આપણે વાત કરીએ સ્ટુડન્ટ વિદ્યાર્થી વાત છે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની નથી કહેતા સ્ટુડન્ટ એટલે કે કોઈ પણ વિદ્યાર્થી એ સી હોઈ શકે છે ચાઇલ્ડ છે ટીચર લખી શકીએ છીએ આપણે પર્સન કે કોઈ માણસ બરાબર છે એ આપણે બંનેમાં સીલિંગ પુલ્ડિંગમાં ગણી શકીએ છીએ અને બરાબર છે ચાઇલ્ડ લખ્યું આપણે સ્ટુડન્ટ લખીએ તો સ્ટુડન્ટ જેવું જેવું યાદ રાખજો પ્યુપિલ પીયુપીઆઈએલ બરાબર છે પ્યુપિલ છે કઝીન હવે અહીંયા એક યાદ રાખજો કઝિનમાં નહીં કે કઝિન બ્રધર કે કઝિન સિસ્ટર એવું નહીં માત્ર કઝિન સોરી સીઓયુ એસઆઈએન છે સી આર ઓયુ નથી સીઓયુ એસઆઈએન છે કઝીન છે તો એ આપણે આ કઝીનનું પણ જોઈ લઈએ ત્યાં ઓકે એનિમી છે ઇએન ઇ એમ વાય એનિમી તો એનિમી પણ આપણે જોઈ શકીએ બરાબર છે સર્વન્ટ ઘણા બધા ઉદાહરણો છે કે જે બંનેનો ઉલ્લેખ કરતા હોય ટીચર તો ટીચરની અંદર બરાબર છે એવું જરૂરી નથી કે પુલિંગત ટીચર હોય તો હી પણ હોઈ શકે છે અને ત્યાં શું હોય બીજું તો સી હી કે શી ગમે તેમાંથી હોઈ શકે છે તો આ થઈ વાત ઉભયલિંગીની બરાબર છે નપુ સકલિંગની અંદર આપણે નિર્જીવ વસ્તુની વાત કરીએ ફરીથી ધ્યાન દોરું છું કે નપુ સકલિંગની અંદર સ્ત્રી સ્ત્રીલિંગ કે પુલિંગ કશું જ નહીં અને ઉભય વાચક કેવા છે કે જેમાં બંનેનો ઉલ્લેખ થાય છે સ્ત્રીલિંગ પણ હોઈ શકે કે પુલિંગ પણ તો પહેલાં એવું હતું કે અમુક જે શબ્દો છે કે જે નિર્જીવ શબ્દો છે એનું આપણે શું કરીએ છીએ માનવીકરણ કરીએ છીએ માનવીકરણ એટલે એને શું કરીએ છીએ લિવિંગ ઓબ્જેક્ટમાં બનાવીએ છીએ કેવા ઓબ્જેક્ટમાં લિવિંગ ઓબ્જેક્ટમાં એને બતાવીએ છીએ તો લિવિંગ ઓબ્જેક્ટમાં જ્યારે એને બતાવો છો ત્યારે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે એ કોઈ શક્તિની કે હિંસાની વાત થતી હોય સમજજો શક્તિ એટલે કે જે સ્ટ્રેન્થ બતાવતું હોય શક્તિ એટલે કે જો સ્ટ્રેન્થ બતાવતું હોય વાયોલન્સ બતાવતું હોય તો એવા શબ્દોને આપણે શેમાં ગણીએ છીએ તો પુલ્લિંગમાં ગણીએ છીએ સપોઝ જો અંગ્રેજી છે ઘણું બધું અપવાદ જોવા મળશે નિર્જીવ શબ્દો છે એનું જ્યારે તમે એને એને લિવિંગ ઓબ્જેક્ટમાં લઈને આવો નિર્જીવ છે એને તમે લિવિંગમાં લઈને આવો સજીવ એને કન્સિડર કરો તો એ શબ્દ જે છે એનો શું થાય છે તો કે યા એ શક્તિ બતાવે છે હિંસા બતાવે છે વાયોલન્સ કે સ્ટ્રેન્થ બતાવે છે જો એવો કોઈ શબ્દ હોય તો તમે એનો સેમાં ઉલ્લેખ કરી શકો છો તો પુલિંગમાં ઉલ્લેખ કરી શકો છો સપોઝ આપણી સામે શબ્દ છે ઉનાળો બરાબર છે આમ તો નિર્જીવ થઈ ગયો ઉનાળો પણ ઉનાળો આમ કેવી આમ ગરમીનું શક્તિ એવું કંઈ પ્રદર્શન કરે છે ઉનાળો જોઈને તમને આમ ફીલ થાય કે ભાઈ ઉનાળો ત્યાં તો એને આપણે શેમાં ગણવાના તો એને આપણે ગણવાના પુલિંગની અંદર ગણવાના બરાબર સન ધ સન લખાય બરાબર છે સન આપણે શેમાં ગણીશું તો સનને આપણે ગણીશું પુલ્લિંગની અંદર ક્લિયર થાય છે ત્યારબાદ છે વિન્ટર ટાઈમ છે ડેથ છે આ બધા શબ્દોને આપણે ગણીશું પુલ્લિંગની અંદર ત્યારબાદ એવા નિર્જીવ શબ્દો કે જેનું આપણે જો એને લિવિંગ ઓબ્જેક્ટ તરીકે ગણીએ અને એ જો સુંદરતા બતાવતું હોય બરાબર છે બેસ્ટ શબ્દ સુંદરતા બતાવતું હોય બરાબર છે મનોહરતા બતાવતું હોય તમને આમ ગ્રેસફુલનેસ ફીલ થાય બરાબર છે સુંદરતા બ્યુટી બતાવતી હોય બરાબર છે જેન્ટલનેસ બતાવતી હોય કે એવા શબ્દો જે મધુર કોમળ આવા શબ્દો બતાવે છે તો એને આપણે શેમાં ગણીશું આપણે તો એને આપણે ગણીશું સ્ત્રીલિંગની અંદર બરાબર છે જેમ કે આપણે લખીએ કે મૂન આ ખાસ સમજજો મૂન સન છે અંદર આવશે સન અને મૂનમાં ક્લિયર કરી લો ધ્યાન આપજો કે એન સન આ એસ ઓએન સન તો પાછો પુલ્લિંગમાં જ આવશે અહીંયા તો ડાઉટ હોય જ નહીં બરાબર છે એસઓએન સન તો સીધું આપણે શેમાં લખવાનું છે પુલ્લિંગમાં અને આ સનનું શું થાય સ્ત્રીલિંગ તો ડોટર થાય બરાબર છે આ ખાસ યાદ રાખજો બોયનું ગર્વ થાય સનનું ડોટર કરીશું આપણે પણ આ સન લખ્યું છે આપણે એન કે જેના આગળ આપણે ધ આર્ટિકલ લગાવી શકીએ ધ સન તો આ શક્તિનું પ્રદર્શન કરે છે ઉનાળાની કાળજાળ ગરમી તાકાત બતાવે છે તો આને આપણે શેમાં ગણવાના પુલ્લિંગની અંદર પણ મૂન મસ્ત પૂનમનો ચંદ્ર બરાબર છે મધુરતા કોમળતા નક્કી કરે છે બતાવે છે તેને આપણે શેમાં ગણીશું તેને આપણે ગણીશું સ્ત્રીલિંગની અંદર આઈ થિંક આઈડિયા ઇઝ ક્લિયર ખબર પડતી હશે ત્યાં એવા શબ્દો પૃથ્વી અર્થ બરાબર છે છે ને ભવ્યતા પૃથ્વી વિશે તો શું ના કહેવાય બરાબર છે સો અર્થ તો અર્થ જે છે એને આપણે શેની અંદર ગણીશું આપણે સ્ત્રીલિંગના ભલે એ નિર્જીવ શબ્દ છે અહીંયા કોઈ એક કેને ને જેન્ટલનેસ બતાવી રહી છે કે આટલી બધી પૃથ્વી જેનું જતન કરીએ છીએ જેને આપણને આશ્રય આપ્યું છે બરાબર છે તાકાત નથી બતાવી વાયોલન્સ નથી બતાવી ત્યાં ઓકે એવા શબ્દો છે લિબર્ટી છે હું અહીંયા લખું છું ત્યાં કે લિબર્ટી છે બરાબર છે પછી આપણે સ્પ્રિંગ ટાઈમ લખીએ છીએ વસંત ઋતુ બરાબર છે સ્પ્રિંગ ટાઈમ ગમ્સ તો બતાવે છે ને જેન્ટલનેસ મનોહરતા બતાવે છે કે એ વખતની જ કંઈ વાત અલગ હોય છે કવિતાઓ જ એના ઉપર બનતી હોય છે રાઈટ તો આ બધું આપણે લઈશું એને સ્ત્રીલિંગની અંદર આ ઉપરાંત ઘણા બધા શબ્દો છે આપણે જ્યારે એક્ઝામ્પલ સાથે પ્રેક્ટિસ કરીશું તો આઈ પ્રોમિસ ધેટ કે એક પણ શબ્દ આપણે બાકી નહીં છોડીએ તમને આખી આખેનું લિસ્ટ આપણે આપીશું ત્યાં બરાબર છે આ ઉપરાંત હજી પણ આમાં આપણે અપવાદ જોવાના છે કેવા અપવાદ જોવાના છે કે એવા અપવાદ છે કે સપોઝ એવા પણ શબ્દો છે કે સપોઝ અહીંયા શીપ લખ્યું છે તો એને હંમેશા શીમાં જ ગણતરી કરવામાં આવે છે કે સ્ત્રીલિંગમાં જ ગણતરી કરવામાં આવે છે ધીસ ઇઝ ધ ઇંગ્લિશ મિત્રો અને સમજવું ખૂબ જ જરૂરી છે બરાબર છે અમુક એવા શબ્દો છે કે જેને બંનેમાં આપણે ગણે બરાબર છે તો ખાસ તમે આનું સ્ટડી કરો એની રિલેટેડ નોટ્સ બનાવો ત્યાં બરાબર છે અને આના એક્ઝામ્પલ સાથે એને યાદ કરવાનો પ્રયત્ન કરો હજી પણ આપણે નાઉનમાં આગળ જઈશું નાઉન એકદમ ડિટેલમાં શીખવાનો છે જેથી આગળ આ બેસ છે અને આગળ તમને કંઈ પ્રોબ્લેમ રહે નહીં થેન્ક યુ સો વેરી મચ ટે કનેક્ટેડ વિથ અસ અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન આજથી તમે ચેનલની ઉપર એક બીજું જે કે સિરીઝ જીકે પાર્ટ વન પણ જોઈ શકશો સાથે સાથે તમે મેથેમેટિક્સ બેઝિક પણ જોઈ શકો છો ત્યાં જોજો ત્યાં કેટલા ટોપિક ક્લિયર જે મેન ઇમ્પોર્ટન્ટ વિષયો આપણે કહેતા હોઈએ છીએ કે એક છે તમારો જીકે પાર્ટ વન પછી આપણે કવર કરી લીધું છે મેથેમેટિક્સ બેઝિક સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને ઇંગ્લિશ ગ્રામર તો આપણે ક્યારનું સ્ટાર્ટ કરી લીધું છે ત્યાં તો આ ખાસ જોજો લિંક અને તમને એન્ડ સ્ક્રીન ઉપર બધું જ પ્રોવાઈડ કરીશું ત્યાં જુઓ સમજો ભણો અને આ સમયનો યોગ્ય ઉપયોગ કરો થેન્ક યુ સો વેરી મચ આગળના વિડીયોમાં બહુ જલ્દી મળીશું થેન્ક યુ